છ જેટલી શાળાઓ મંજૂરી વગર ચાલુ કરી દેવાતા એક વિવાદ આવ્યો છે અને આક્ષેપ કરવામાં આવ્યા છે. મિત્રો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય દ્વારા જ રજૂઆત પણ કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યના આક્ષેપ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નરેન્દ્ર જયસ્વાલના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સમિતિ દ્વારા છ જેટલી મંજૂરી વગર શાળાઓ ચાલુ કરી દેવાતા આજે જિલ્લા શિક્ષણ કચેરી ખાતે રજૂઆત કરી છે. છ માધ્યમિક શાળાઓ મંજૂરી વગર ચાલુ કરી દેવામાં આવતા જ જેમાંથી પાંચ ગુજરાતી છે અને એક હિન્દી છે અને ધોરણ નવની આ જે સ્કૂલ છે ત્યાં સરકાર મંજૂરી નહીં આપે તો બાળકોના ભવિષ્યનું શું થશે, બાળકોના શિક્ષણ સાથે પણ અહીંયા વ્યાપાર થઈ રહ્યો હોય તેવી માહિતી સામે આવી છે. આપની રજૂઆત ઉપલી કક્ષાએ મોકલી આપવામાં આવશે. શું રજૂઆત આવી છે? કે માન્યતા વગરના જે વર્ગો ચાલુ કરે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એ વર્ગોની વાત છે, તો એમાં ઉપર રજૂઆત કરીને જે કંઈ નિર્ણય છે અમારા ઉપર અધિકારી લેશે. સીધો એમનો આક્ષેપ છે કે મંજૂરી વગર શરૂ કરી દેવામાં ચાલુ ટીમ કોઈ બાળકોને કશું થયું તો પછી પરિસ્થિતિ શું, કોના માથે જવાબદારી? શાળાઓ મંજૂરીની અપેક્ષાએ એ લોકોએ વર્ગો ચાલુ કર્યા એવું જાણવા મળ્યું છે. કાર્યવાહી થશે? જે નિયમોસરની કાર્યવાહી થશે એ કરવામાં આવશે. અગાઉ મેં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી અને ચેરમેન બેને રજૂઆત કરી હતી કે જે નગર પ્રત્યેક શિક્ષણ સમિતિની છ શાળાઓ શરૂ કરવામાં આવી ધોરણ નવના માધ્યમિકમાં એ છમાંથી એકની માન્યતાનો હુકમ આવ્યો નથી. ગુજરાતની અંદર 1500 થી 2000 શાળાઓ માધ્યમિક માટે અરજી કરતી હોય છે દર વર્ષે અને એમાંથી સરકાર 300-400 શાળાઓને માન્યતા આપતા હોય છે. જો તમે મને કહે કે અમે મંજૂરીની અપેક્ષાએ શરૂ કરી, જો મંજૂરીની અપેક્ષાએ જો બધા જ શાળાઓ શરૂ કરી દેશે તો કઈ રીતે ચાલે? કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચીડાશે, કારણ કે કોઈ શાળા 2 મહિના 3 મહિના 4 મહિના ચલાવે પછી બંધ કરશે, વિદ્યાર્થીઓને કોણ સમાવેશ કરશે? એટલે મારું ડીઓને રજૂઆત કરવા હતો કે જેટલા પણ અમાન્ય વર્ગો ચાલતા વડોદરા શહેરમાં માધ્યમિકના ધોરણ નવના એ તમામે તમામ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેજો. કારણ કે આવી રીતે જો આપણે જ સરકારી અધિકારી, શાસન અધિકારી એટલે સરકારી અધિકારી છે, જો એ જ જો અમાન્ય વર્ગો ચલાવવાનું એ કરતા હોય તો વાત વ્યાજબી નથી. આ એટલે મારી રજૂઆત છે કે અમાન્ય વર્ગો તાત્કાલિક ઝડપથી બંધ થઈ જવા જોઈએ. માનો છો શિક્ષણ સાથે સીધો વેપાર થઈ રહ્યો છે? શિક્ષણ સાથે વેપાર તો આજથી નહીં, વર્ષોથી થતો આવ્યો છે. એ તો આપણે જોઈએ જ છે ને, જોતા ગયા છે કે ક્યારે ક્યારે શું થાય ને ક્યારે ક્યારે શું થાય નથી, તો બધું જ વસ્તુ જોયું છે કે શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર સિવાય કશું સરકારે કર્યું નથી. હવે શું થવું જોઈએ, શું માનો છો? હવે હું માનું છું કે જે આ વિદ્યાર્થીઓ છે જો સરકારમાં વહેલી તકે એમને હુકમ આપી દીધો, જો એમને મંજૂરી આપી હોય તો મંજૂરીનો હુકમ કરી દીધો, નહીં તો આ વર્ગો બંધ કરી દેવા જોઈએ. બાળકોના ભવિષ્યની સાથે આ ચેડા થઈ રહ્યા છે. અત્યારે જે બાળકો આ શાળામાં બેસે છે હવે કાલે એમને વર્ગો બંધ કરી અને બીજી શાળામાં લઈ જાય એટલે બીજી શાળાનું ભણતર એમની રીતે ચાલે, અહીંયા શું રીતે ભણાવ્યો કશું ને. અને અત્યારે પણ હું એવું કહું છું, નગર પ્રાથમિકની શિક્ષણ સમિતિની જે છ શાળાઓમાં નવમા ધોરણે મંજૂરી આપી છે વિદ્યાર્થીઓને બેસવા માટેની જગ્યા નથી, પૂરતી વ્યવસ્થા નથી. અને મેં આ પણ ધ્યાન શાસન અધિકારીને દોર્યું હતું, તેમને એવું કીધું મને કે અમે શાળા 2 પાલીમાં કરી દઈશું, એટલે આજની તારીખે પણ એ શાળા 1 પાલીમાં જ બેસે છે અને કોઈ પણ જાતની વ્યવસ્થા થઈ નથી. આગામી ઉપર સુધી રજૂઆત કરશો? હું હવે હા જોઈશ કે ડીઓ સાહેબ શું રજૂ જવાબ આપે છે તમને અને અહીંથી શું જવાબ મળે એના પછી ઉપર શિક્ષણ સચિવને વાત કહીશ.